નમસ્કાર, એનએસ ગુજરાતના અનામત આંદોલનના અગ્રણી હાર્દિક પટેલના ખાસ કાર્યક્રમમાં હું લોઈસ આપનું સ્વાગત કરું છું. અમદાવાદ પાટીદારોને અનામત મળે તે માટે પાસના કન્વીનર હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસ પર ઉતરવા જઈ રહ્યા હતા ત્યારે હાર્દિક પટેલની મુશ્કેલીમાં આ મામલે વધારો થયો હતો. હાર્દિકને લઈને ઉપવાસ માટે જે જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી તેને પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરી દેતા હાર્દિકને ઉપવાસ કરવા માટે સરકાર તરફથી કોઈ જગ્યા ફાળવવામાં ન આવી હતી. પાટીદાર અનામત આંદોલન હજી પણ યથાવત છે. પાસ કન્વીનર હાર્દિક પટેલ આખરે હવે સરકારની સામે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. અનામત આંદોલનને આગળ ધપાવવા હાર્દિક પટેલે 19 તારીખે અમદાવાદમાં નિકોલ ખાતે એક દિવસીય અમરનાથ ઉપવાસ પર ઉતરવાનું એલાન કર્યું હતું, પરંતુ ઉપવાસ માટે જે સ્થળ નક્કી કર્યું હતું તે અંગે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં આ મામલે વધારો થયો છે ત્યારે હાર્દિકને લઈને ઉપવાસ માટે જે જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી તેને પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવી દીધી છે. શહેરના નિકોલ વિસ્તાર ખાતે પાસ દ્વારા જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ હવે આ જગ્યાને એએમસીએ પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરી દીધી છે, જેથી હાર્દિકના આ ઉપવાસ સ્થળની મંજૂરી લઈ હજુ પણ અસમંજસતા જોવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ઝોનના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 20 નગર કોર્ટે આપેલા ચુકાદા બાદ હાર્દિક ડબલ પાવરથી પોતાની લડત ચલાવવાના મૂડમાં હોય એમ આગામી 25 ઓગસ્ટથી અમદાવાદ ખાતે પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવું માફીના મુદ્દે અમરનાથ ઉપવાસ આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે મહત્વનું એ છે કે તે માટે હાર્દિકના અમરનાથ ઉપવાસને ધ્યાનમાં રાખીને જે જગ્યા પસંદ કરવામાં આવી હતી તે જગ્યાને હવે એએમસીએ પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરી દીધું છે, જેથી હાર્દિક પોતે તેમજ પાસના કાર્યકર્તાઓ અસમંજસતામાં મુકાઈ ગયા છે. પાસ કન્વીનર હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસનો મામલો ગરમાયો છે. ઉપવાસ અગાઉ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં બેનરો લાગ્યા હતા ત્યારે આ બેનરો પાટીદારો દ્વારા લગાવવામાં આવ્યા હતા. પાસ કન્વીનર હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસનો મામલો હવે ગરમાયો છે ત્યારે ઉપવાસ અગાઉ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં બેનરો લાગી ગયા છે. મહત્વનું છે કે આ બેનરો પાટીદારો દ્વારા લગાવવામાં આવ્યા છે. રવિવારે હાર્દિક પટેલ એક દિવસીય ઉપવાસ આંદોલન કર્યું હતું ત્યારે સરકાર મંજૂરી નહીં આપે તો પણ હાર્દિક નિકોલમાં જ ઉપવાસ આંદોલન ચલાવશે. મહત્વનું છે કે હાર્દિક પટેલે આગામી 25 ઓગસ્ટના રોજ ઉપવાસ આંદોલનનો હુંકાર કર્યો છે અને ઉપવાસ આંદોલન ચલાવવા માટે કોર્પોરેશન પાસેથી 3 જેટલી જગ્યાઓ ઉપર મંજૂરી પણ માંગવામાં આવી હતી. જો કે કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલી જગ્યા પર પાર્કિંગ ઝોનના બેનરો મારવા છતાં પણ પાટીદારો દ્વારા હાર્દિકના સમર્થનમાં લગાવી સરકારની નીતિનો આડકતરી રીતે વિરોધ નોંધાવ્યો છે. હાર્દિક પટેલે ઉપવાસ આંદોલનને લઈને સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. પત્ર લખીને હાર્દિકે ઉપવાસ સ્થળ માટે મંજૂરી આપવા સીએમ વિજય રૂપાણીને વિનંતી પણ કરી હતી. હાર્દિક પટેલે ઉપવાસ આંદોલનને લઈને સીએમ વિજય રૂપાણીને પણ પત્ર લખ્યો હતો. પત્ર લખીને હાર્દિકે ઉપવાસ સ્થળ માટે મંજૂરી આપવા સીએમ વિજય રૂપાણીને વિનંતી કરી હતી. હાર્દિકે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે મુખ્યમંત્રી વિજય રૂપાણી તંત્ર અને પોલીસને ઉપવાસ સ્થળની મંજૂરી માટે સૂચન કરે. શાસન વ્યવસ્થા સામે આંદોલન કરવાનો સૌને હક છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ઉપવાસ આંદોલન કરવાનો સૌને અધિકાર છે, જેથી બંધારણીય રીતે અમે અમારી લડાઈ ચાલુ રાખીશું. તંત્રને ઉપવાસ આંદોલન માટે જગ્યા ફાળવવા માટે મંજૂરી માંગવામાં આવી હતી, તેમજ છતાં હજુ સુધી જગ્યા ન ફાળવાતા હાર્દિકે પત્ર લખીને વિનંતી કરી હતી. એટલું જ નહીં પણ પત્રમાં ખેડૂતોને અન્યાય અને પાટીદાર સમાજનો પણ હાર્દિકે ઉલ્લેખ કર્યો છે. 2012માં રામલીલા બનાવ અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફરી એકવાર 25 તારીખે જ્યારે પાસના કન્વીનર હાર્દિક પટેલ નિકોલમાં અનશન પર બેસવાના છે, જેને લઈને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પરમિશન ન મળતા તારીખો 19/8/2018ના રોજ નિકોલમાં એક દિવસના પ્રતિકાત્મક ઉપવાસ પર બેસવાના હતા. ઉપવાસ પર બેસે તે પહેલા જ ઘરેથી જ ધરપકડ કરવામાં આવી હતી.
25 તારીખે પાસ કન્વીનર હાર્દિક પટેલ નિકોલમાં અનશન પર બેસવાના છે, જેને લઈને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પરમિશન ન મળતા 19 તારીખે નિકોલમાં એક દિવસના પ્રતિકાત્મક ઉપવાસ પર પોતાના 500 સમર્થકો સાથે બેસવાના હતા. ઉપવાસ પર બેસે તે પહેલા જ ઘરેથી જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આખા નિકોલ વિસ્તારને વહેલી સવારથી જ પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું હતું. એએસપી ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. નિકોલમાંથી પાસના 40 જેટલા કાર્યકરો અને પાસ કન્વીનર ગીતા પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. તો જ્યારે હાર્દિક પટેલ એક દિવસીય પ્રતિકાત્મક ઉપવાસ પર બેસવાના હતા તો પોલીસના સામે ગેરવર્તણૂક કરવા મુદ્દે હાર્દિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સવારે પોલીસ સાથે જ્યારે એમની તૂતુ મેમે થઈ હતી ત્યારે હાર્દિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અટકાયત બાદ 5 કલાકથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હાર્દિક પટેલ રહ્યા હતા. હાર્દિક પટેલ સહિત 9 લોકોનું મેડિકલ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હાર્દિક પટેલના સમર્થકો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી ગયા હતા. હાર્દિક પટેલના સમર્થકો ક્રાઇમ બ્રાન્ચની સામે પાટીદારોએ સૂત્રોચ્ચાર કરી હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. ત્યારે પોલીસ સામે ગેરવર્તણૂક કરવા મુદ્દે હાર્દિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તે બાદ અટકાયત કરી 5 કલાક સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હાર્દિક પટેલ રહ્યા હતા. તો હવે જોવાનું એ રહ્યું કે હાર્દિક પટેલના આ ઉપવાસ અને તેમનું અનામત આંદોલન કેટલા પ્રતિશત સફળ બને છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. નિકોલ છે, નિકોલ વિસ્તાર આજે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ અને ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ તે હેતુથી અહીંયા મોટા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત અને અલગ અલગ પ્રકારે ટીમોનું વિભાજન કરીને ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે. સાથે સાથે અહીંની નિકોલની જે શાંતિપ્રિય જનતા છે એનો પણ અમને પૂરતો સહકાર મળ્યો છે. અને અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે પરમિશન તે આ લોકો તરફથી લેવામાં નથી આવેલી અને એના અનુસંધાને જો તેઓ આ કાર્યક્રમ કરે તો કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય એને પહોંચી વળવા માટે અમે આ પ્રકારનો એક બંદોબસ્તનું આયોજન કર્યું. જુલાઈ 2015માં હાર્દિકની બહેન મોનિકા રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા ત્યારે આ કારણોસર તેમણે એક ચળવળ સમિતિનું નિર્માણ કર્યું અને પછાત વર્ગના સમાવેશ અંગે તેઓ ન્યાયનો પોકાર કરી રહ્યા છે. તો હવે જોવાનું એ રહ્યું કે આ ન્યાયનો પોકાર સફળ નીવડશે કે કેમ. હાલ બસ આટલું જ. મને રજા આપશો. જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.